વંદે મંત્રમ વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 28, એક્ટિવિટી 6. મનીષા ઇઝ કમ્પેરિંગ વોટ સી વોઝ ડુઈંગ યસ્ટરડે. કમ્પેરિંગ એટલે કે સરખામણી કરવું, યસ્ટરડે એટલે કે ગઈકાલે, એન્ડ ટુડે એટ ધ સેમ ટાઈમ, ટુડે એટલે કે આજે. મનીષાએ તે જ સમયે ગઈકાલે શું કર્યું હતું અને આજે શું કરી રહી છે તે આપણને દર્શાવવામાં આવ્યું છે. કેન યુ હેલ્પ હર, કે શું તેણીને તમે મદદ કરી શકો? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એક કોષ્ટક આપવામાં આવ્યું છે અને એ કોષ્ટકમાં 3 ખાનાઓ આપવામાં આવ્યા છે. પહેલા ખાનાની અંદર ટાઈમ એટલે કે સમય દર્શાવવામાં આવ્યો છે. બીજા ખાનામાં યસ્ટરડે એક્ટિવિટીઝ એટલે કે ગઈકાલે કરવામાં આવેલી પ્રવૃત્તિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. અને ત્રીજા ખાનામાં ટુડેઝ એક્ટિવિટીઝ એટલે કે આજે કરવામાં આવેલી પ્રવૃત્તિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તો ટૂંકમાં આપણે જોઈશું. 7 AM એટલે કે સવારે 7 વાગ્યાનો સમય. સી વોઝ રીડિંગ અ બુક. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો વોઝ આપણને આપવામાં આવ્યું છે અને સાથે રીડિંગ ક્રિયાપદ સાથે આઈએનજી પ્રત્યય લગાવવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આને કહેવામાં આવે છે ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળ એટલે શું? તો ભૂતકાળમાં અમુક સમયે અમુક ક્રિયા ચાલી રહી હતી તે દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે સી વોઝ રીડિંગ અ બુક, કે તેણી ચોપડીનું વાંચન કરી રહી હતી. તો આજે કઈ પ્રવૃત્તિ કરે છે? તો એ જોઈએ આપણે. સી ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન. અહીં તમે જોઈ શકો છો ઇઝ આપવામાં આવેલું છે અને હેલ્પની પાછળ આઈએનજી પ્રત્યય લગાવવામાં આવ્યું છે. તો એને કહેવામાં આવે છે ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળ એટલે શું? તો બોલતી વેળાએ કે જે ક્રિયા ચાલુ છે અથવા કે ક્રિયા ચાલી રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. તો આનું આપણે ગુજરાતી સમજીશું. સી ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન. તો આજે તેણી રસોડામાં તેની મમ્મીને મદદ કરી રહી છે. સમય સરખો આપણને આપવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે કરવામાં આવેલી પ્રવૃત્તિ અને આજે કરવામાં આવેલી પ્રવૃત્તિનું વર્ણન આપણને આપવામાં આવ્યું છે, જે તમારે બરાબર સમજવાનું રહેશે. ત્યાર પછી 11 AM એટલે કે સવારે 11 વાગે ડ્રો પિક્ચર એટલે કે ચિત્ર દોરવું. અટેન્ડિંગ પ્રેયર એટલે કે અટેન્ડિંગ એટલે કે હાજરી આપવી, ને પ્રેયર એટલે કે પ્રાર્થના. તો પ્રાર્થનામાં હાજરી આપવી. 1:30 PM એટલે કે 1:30 વાગે મેક પેપર બેગ, મેક એટલે કે બનાવવું, અને પેપર બેગ એટલે કે કાગળની કોથળી. તો કાગળની કોથળી બનાવવી. પ્રેઝન્ટ ક્લાસ, પ્રેઝન્ટ એટલે હાજર રહેવું અને ક્લાસ એટલે વર્ગ, વર્ગમાં હાજર રહેવું. ત્યારબાદ 6 PM સાંજે 6 વાગે પ્લે ખોખો એટલે કે ખોખો રમવું. ટોક ફ્રેન્ડ એટલે કે મિત્રો સાથે વાતો કરવી. 7:30 PM એટલે કે સાંજે 7:30 વાગે વોચ મૂવી, વોચ એટલે જોવું અને મૂવી એટલે ફિલ્મ, કે ફિલ્મ જોવું. અને ડુ હોમવર્ક, ડુ એટલે કરવું અને હોમવર્ક એટલે કે ગૃહકાર્ય, ગૃહકાર્ય કરવું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું વાક્ય આપણને વિસ્તારપૂર્વક આપવામાં આવ્યું છે અને બાકીના વાક્યો આપણે જાતે બનાવવાના રહેશે. ત્યારબાદ નાવ રીરાઇટ ધ સેન્ટેન્સ લાઇક ધીસ. વિદ્યાર્થી મિત્રો, અગાઉ એટલે કે ઉપરના કોષ્ટક પ્રમાણે આપણે હવે વાક્ય બનાવીશું. તો એક્ઝામ્પલમાં એટલે કે ઉદાહરણમાં આપણને એક વાક્ય આપવામાં આવેલું છે, એનું પહેલાં આપણે અભ્યાસ કરીશું. યસ્ટરડે એટ 7 AM મનીષા વોઝ રીડિંગ અ બુક. ઉપરના કોષ્ટકમાં પહેલું જ વાક્ય આપણને આપવામાં આવ્યું છે મિત્રો, તો એનું સમજૂતી આપણે પહેલાં લઈશું. યસ્ટરડે એટ 7 AM મનીષા વોઝ રીડિંગ અ બુક. બુક એટલે બુક અને રીડિંગ એટલે કે વાંચવું. ગઈકાલે સવારે 7 વાગે મનીષા એક ચોપડીનું વાંચન કર્યું હતું. ટુડે એટલે કે આજે. એટ 7 AM સી ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન. મધર એટલે મમ્મી, ને કિચન એટલે કે રસોડું, ને હેલ્પિંગ એટલે કે મદદ કરવી. આજે સવારે 7 વાગે તેણી તેની મમ્મીને રસોડામાં મદદ કરી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રમાણે આપણે બાકીના વાક્યો બનાવવાના રહેશે. તો પહેલું વાક્ય આપણે બનાવીશું. યસ્ટરડે એટ 11 AM મનીષા વોઝ ડ્રોઈંગ અ પિક્ચર. ડ્રોઈંગ એટલે કે દોરવું, ને પિક્ચર એટલે કે ચિત્ર. યસ્ટરડે એટલે કે ગઈકાલે. ગઈકાલે સવારે 11 વાગે મનીષા એક ચિત્ર દોર્યું હતું. ટુડે એટ 11 AM સી ઇઝ અટેન્ડિંગ પ્રેયર્સ, પ્રેયર્સ એટલે પ્રાર્થના, ને અટેન્ડિંગ એટલે કે હાજર રહેવું. આજે સવારે 11 વાગે તેણી પ્રાર્થનામાં હાજરી આપી રહી છે. ત્યારબાદ બીજું વાક્ય આ જ પ્રમાણે બનાવીશું. યસ્ટરડે એટ 1:30 PM
મનીષા વોઝ મેકિંગ અ પેપર બેગ. પેપર બેગ એટલે કે કાગળની કોથળી, ને મેકિંગ એટલે કે બનાવવું. ગઈકાલે સવારે 1:30 મનીષાએ કાગળની કોથળી બનાવી રહી હતી. ટુડે એટલે કે આજે એટ 1:30 PM સી ઇઝ પ્રેઝન્ટ ઇન હર ક્લાસ. પ્રેઝન્ટ એટલે કે હાજર રહ્યું, ને ક્લાસ એટલે કે વર્ક. આજે 1:30 તેણી તેના વર્ગમાં હાજરી આપી રહી છે. ત્યારબાદ ત્રીજું વાક્ય આપણે જોઈશું. વાક્ય નંબર 3. યસ્ટરડે એટ 6 PM મનીષા વોઝ પ્લેઇંગ ખોખો. પ્લેઇંગ એટલે રમવું, ને ખોખો એટલે કે ખોખો. ગઈકાલે સાંજે 6 વાગે મનીષા ખોખો રમી રહી હતી. ટુડે એટલે કે આજે એટ 6 PM સી ઇઝ ટોકિંગ ટુ અ ફ્રેન્ડ. ફ્રેન્ડ એટલે મિત્રો, અને ટોકિંગ એટલે કે વાત કરવી. આજે તેણી 6 વાગે તેના મિત્રો સાથે વાત કરી રહી છે. અને છેલ્લું વાક્ય. યસ્ટરડે એટ 7:30 PM મનીષા વોઝ વોચિંગ અ મૂવી. મૂવી એટલે ફિલ્મ, ને વોચિંગ એટલે કે જોવું. ગઈકાલે સાંજે 7:30 મનીષા ફિલ્મ જોઈ રહી હતી. ટુડે એટલે કે આજે 7:30 PM સી ઇઝ ડુઈંગ હર હોમવર્ક. હોમવર્ક એટલે કે ગૃહકાર્ય, અને ડુઈંગ એટલે કે કરવું. તેણી આજે 7:30 તેમનો ગૃહકાર્ય કરી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે કરવામાં આવેલી પ્રવૃત્તિ અને આજે કરવામાં આવેલી પ્રવૃત્તિ આપણને દર્શાવવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ પાના નંબર 28 ઉપર પાઠ્યપુસ્તકમાં આ 4 વાક્યો લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ ભાગ પૂરો થાય છે. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.